નમસ્તે મિત્રો, ભારતની સંસદ મુખ્યત્વે ત્રણ અંગોની બનેલી છે, જેમાં રાજ્યસભા, લોકસભા અને ભારતના રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. આ ત્રણેય અંગો મળી અને ભારતની સંસદ બને છે. આજે આપણે લોકસભા વિશેના તમામ મુદ્દાઓની ચર્ચા આ વિડીયોમાં કરશું. ભારતની સંસદમાં બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા, જેમાં લોકસભાને નીચલું ગૃહ અથવા તો લોઅર હાઉસ કહેવામાં આવે છે અને રાજ્યસભાને ઉપલું ગૃહ અથવા તો અપર હાઉસ કહેવામાં આવે છે. લોકસભાને જનતાનું અથવા તો લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ પણ કહેવામાં આવે છે, કારણ કે લોકસભાના સભ્યો દેશની જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, એટલે કે લોકસભાની ચૂંટણીમાં ભારતના 18 કે તેથી વધુ ઉંમરના નાગરિક મતદાન કરી શકે છે. આથી લોકસભાને હાઉસ ઓફ પીપલ અથવા તો હાઉસ ઓફ કોમન્સ પણ કહેવામાં આવે છે. રાજ્ય લેવલે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની જેમ જ પ્રત્યક્ષ રીતે થાય છે. જ્યારે રાજ્યસભાની ચૂંટણીની વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં દેશની જનતા પ્રત્યક્ષ રીતે મતદાન કરી શકતી નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો એટલે કે MLA ચૂંટણીમાં ભાગ લઈ શકે છે, જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં લોકસભાના સભ્યો ભાગ લઈ શકતા નથી. આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો, લોકસભાના સભ્યો અને દરેક રાજ્યોની વિધાનસભાના સભ્યો મતદાન કરી શકે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો અને લોકસભાના સભ્યો મતદાન કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભાના સભ્યો ભાગ લઈ શકતા નથી. આમ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, જેમાં દેશની જનતા પ્રત્યક્ષ રીતે ચૂંટણીમાં મતદાન કરી શકે છે, જ્યારે રાજ્યસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. આ ચૂંટણીમાં દેશની જનતા પ્રત્યક્ષ રીતે ભાગ લઈ શકતી નથી. ભારતના બંધારણના અનુચ્છેદ 81માં લોકસભાની રચનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 81 અનુસાર લોકસભાની મહત્તમ સીટ 552 છે, જેમાં દેશના દરેક રાજ્યોને મહત્તમ 530 સીટો ફાળવવામાં આવેલ છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્તમ 20 સીટો ફાળવવામાં આવેલ છે, જ્યારે બીજી 2 સીટો એંગ્લો ઇન્ડિયન સમુદાય માટે અનામત રાખવામાં આવેલ છે. આમ રાજ્યોની મહત્તમ 530 સીટો, કેન્દ્ર શાસિત પ્રદેશોની મહત્તમ 20 સીટો અને 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયની સીટ મળી અને કુલ મહત્તમ સીટ 552 છે. પરંતુ જાન્યુઆરી 2020માં સંસદ દ્વારા 104મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો, જેમાં 2 બાબતો અંગે અગત્યના નિર્ણયો લેવામાં આવેલ છે, જેમાં પહેલી બાબત એંગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્ય વિશેની છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ પૂરતું ન હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ 331 મુજબ 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે. પરંતુ 104માં બંધારણીય સુધારા દ્વારા લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાય માટેની 2 સીટની અનામત વ્યવસ્થા રદ કરેલી છે, એટલે કે હવેથી એંગ્લો ઇન્ડિયન સમુદાયના 2 સભ્યોને રાષ્ટ્રપતિ નોમિનેટ કરી શકશે નહીં. આથી 104માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મહત્તમ સીટ 552થી ઘટી અને 550 થયેલી છે, જેમાંથી 530 સીટો પર વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ છે, જ્યારે બાકીની 20 સીટો ઉપર દેશના કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ છે. 104માં બંધારણીય સુધારામાં બીજો એક મહત્વનો ફેરફાર કરવામાં આવેલ છે, જે લોકસભામાં SC એટલે કે શિડ્યુલ કાસ્ટ અને ST એટલે કે શિડ્યુલ ટ્રાઇબના સભ્યોની અનામત વ્યવસ્થા વિશેનો છે. લોકસભામાં માત્ર અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST વર્ગ માટે અનામત વ્યવસ્થા છે, જ્યારે લોકસભામાં OBC વર્ગ અને મહિલા વર્ગ માટે કોઈ અનામત વ્યવસ્થા નથી. લોકસભામાં ST અને SC વર્ગ માટેની અનામત વ્યવસ્થાનો સમયગાળો વર્ષ 2020માં પૂર્ણ થતો હતો, જે 104માં બંધારણીય સુધારા દ્વારા લોકસભામાં ST અને SC માટે અનામત વ્યવસ્થા બીજા 10 વર્ષ માટે એટલે કે જાન્યુઆરી 2030 સુધી લંબાવવામાં આવેલ છે. રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં એક પણ વર્ગ માટે અનામત વ્યવસ્થા નથી, એટલે કે ST, SC, OBC અને મહિલા વર્ગ આ એક પણ કેટેગરી માટે અનામત વ્યવસ્થા નથી. રાજ્ય લેવલે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં પણ 2 જ વર્ગો એટલે કે ST અને SC આ 2 વર્ગો માટે અનામત વ્યવસ્થા છે, પરંતુ OBC અને મહિલા વર્ગ માટે અનામત વ્યવસ્થા નથી.
આમ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં માત્ર અને માત્ર એસટી અને એસસી વર્ગ માટે જ અનામત વ્યવસ્થા છે, જ્યારે બીજા કોઈ પણ વર્ગ માટે લોકસભા અને વિધાનસભામાં અનામત વ્યવસ્થા હોતી નથી। જ્યારે રાજ્યસભા અને વિધાન પરિષદમાં એક પણ વર્ગ માટે અનામત વ્યવસ્થા હોતી નથી। અગાઉ લોકસભાના સભ્યોની સંખ્યા 545 હતી, જેમાં 530 સભ્યો દેશના વિવિધ રાજ્યોમાંથી ચૂંટાઈ આવે છે, જ્યારે 13 સભ્યો દેશના વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈ આવે છે અને 2 સીટ પર એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ છે। પરંતુ 104માં બંધારણીય સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયન સમુદાયની 2 સીટો રદ કરવામાં આવેલી છે। આથી હવેથી લોકસભાના સભ્યોની સંખ્યા 543 છે, જેમાંથી 530 સીટો વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને 13 સીટો છે એ વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે। 543 બેઠકોમાંથી 113 બેઠકો એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ અને એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે, જેમાં 84 બેઠકો એસસી માટે અને 47 બેઠકો એસટી માટે અનામત છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો વર્તમાનમાં ગુજરાતની લોકસભાની કુલ સીટો 26 છે, જેમાં 20 બેઠકો જનરલ છે અને 4 બેઠકો એસટી માટે તેમજ 2 બેઠકો એસસી માટે અનામત છે। બંધારણના અનુચ્છેદ 83માં લોકસભાના કાર્યકાળની જોગવાઈ કરવામાં આવેલી છે। સામાન્ય રીતે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। આ 5 વર્ષના કાર્યકાળની ગણના લોકસભાની પ્રથમ બેઠકની તારીખથી ગણવામાં આવે છે। 5 વર્ષની મુદત પૂરી થતાં લોકસભાનું આપોઆપ વિસર્જન થાય છે। આમ લોકસભા એ અસ્થાયી ગૃહ છે જેનું વિસર્જન થાય છે, જ્યારે રાજ્યસભા એ સ્થાયી ગૃહ છે જેનું ક્યારે વિસર્જન થતું નથી। રાજ્યસભામાંથી દર 2 વર્ષે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે। આમ રાજ્યસભા એ કાયમી ગૃહ છે, જ્યારે લોકસભા એ અસ્થાયી ગૃહ છે। સામાન્ય સંજોગોમાં લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ અમુક સંજોગોમાં જો રાષ્ટ્રપતિને લાગે તો તે 5 વર્ષ પહેલા પણ લોકસભાનું વિસર્જન કરી શકે છે। આ માટે રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રીમંડળ અથવા તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની લોકસભાના વિસર્જન કરવા માટેની સલાહ લેવી અનિવાર્ય છે। એટલે કે રાષ્ટ્રપતિ પોતાની રીતે લોકસભાના વિસર્જનનો નિર્ણય લઈ શકતા નથી, આ માટે તેમણે કેન્દ્રીય મંત્રીમંડળ એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની સલાહ લેવી પડે છે અને દેશના પ્રધાનમંત્રી એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના હેડ હોય છે। આમ તો સામાન્ય રીતે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ જ્યારે દેશમાં કટોકટીની જાહેરાત અમલમાં હોય તેવા સંજોગોમાં સંસદ કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવી શકે છે, પરંતુ 1 વર્ષથી વધુ સમય માટે લોકસભાનો કાર્યકાળ વધી શકે નહીં અને આ લોકસભાની મુદત વધારવાની સત્તા માત્ર સંસદ પાસે જ છે। આમ સંસદ દ્વારા કટોકટીની સ્થિતિ અમલમાં હોય ત્યારે લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવી શકાય છે। આ સ્થિતિ આપણા દેશમાં 1 વખત ઊભી થયેલી છે। વર્ષ 1975થી 1977 દરમિયાન દેશમાં નેશનલ ઇમરજન્સી લાગુ હતી, ત્યારે વર્ષ 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરાયો હતો। નેશનલ ઇમરજન્સી લાગુ થઈ એ સમયે 5મી લોકસભા કાર્યરત હતી, જેની મુદત 1975માં પૂરી થતી હતી। આમ નેશનલ ઇમરજન્સી લાગુ હોવાને કારણે 5મી લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ વધારી અને 6 વર્ષનો કરાયો હતો। 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડી અને 5 વર્ષ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આજ દિન સુધી લોકસભાના કાર્યકાળમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી। અનુચ્છેદ 84માં લોકસભાના સભ્યોની યોગ્યતા અથવા તો લાયકાતની જોગવાઈ કરવામાં આવેલી છે। લોકસભાના સભ્ય બનવા માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષની હોવી જોઈએ। ઉંમરના સંદર્ભમાં વાત કરીએ તો રાજ્યસભાના સભ્ય બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષની હોવી જોઈએ, જ્યારે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલ માટેની ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત લોકસભાના સભ્ય 3જી અનુસૂચિ મુજબ શપથ લીધેલ હોવા જોઈએ, સંસદ દ્વારા તેમને અયોગ્ય ઘોષિત કરેલ ન હોવા જોઈએ। લોકસભા બધા જ પ્રકારના વિધેયકના સંદર્ભમાં રાજ્યસભા જેટલી જ શક્તિઓ ધરાવે છે, પરંતુ અમુક વિધેયકના સંદર્ભમાં લોકસભા પાસે વધારે શક્તિ છે અને અમુક બાબતોમાં રાજ્યસભા પાસે વિશેષ સત્તાઓ છે। લોકસભાની વિશેષ સત્તાઓની વાત કરીએ તો મની બિલ એટલે કે નાણાં વિધેયક અને ફાઇનાન્સ બિલ એટલે કે નાણાકીય વિધેયક સૌપ્રથમ માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે। આ બિલને પસાર કરવા માટે લોકસભાની મંજૂરીની જરૂર પડે છે, જ્યારે રાજ્યસભામાં આ બંને બિલ માત્ર અને માત્ર ચર્ચા માટે જ મોકલવામાં આવે છે।
રાજ્યસભામાંથી આ બિલ પસાર કરવામાં આવતું નથી। બંધારણના અનુચ્છેદ 110 અનુસાર નાણાં ખરડો એટલે કે મની બિલ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે, જ્યારે બંધારણના અનુચ્છેદ 117 અનુસાર નાણાકીય ખરડો એટલે કે ફાઇનાન્સ બિલ માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે। આ ઉપરાંત વાર્ષિક બજેટ પણ લોકસભામાંથી જ પસાર કરવામાં આવે છે, રાજ્યસભામાં માત્ર ચર્ચા માટે જ મોકલવામાં આવે છે। આમ મની બિલ, ફાઇનાન્સ બિલ અને બજેટના સંદર્ભમાં લોકસભા પાસે વિશેષ સત્તાઓ છે। બંધારણની કલમ 100માં ગૃહની કોરમ અથવા તો ગણપૂર્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। વિધાનસભા, રાજ્યસભા અને લોકસભા આ તમામ ગૃહોની કાર્યવાહી માટે ઓછામાં ઓછા સભ્યોની હાજરી હોવી જરૂરી છે। આ ઓછામાં ઓછી હાજરી હોવી તેને કોરમ અથવા તો ગણપૂર્તિ કહેવામાં આવે છે। બંધારણના અનુચ્છેદ 100 અનુસાર કોરમમાં કુલ સભ્યોના 10મા ભાગના સભ્યોની હાજરી હોવી જરૂરી છે। જો કોઈ સદનમાં કોરમની પૂર્તિ ન હોય એટલે કે ઓછામાં ઓછા સભ્યોની હાજરી ન હોય તો તે સદનના અધ્યક્ષ પાસે સત્તા છે કે તે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખી શકે છે। દાખલા તરીકે લોકસભામાં કોરમની પૂર્તિ ન હોય તો લોકસભાના અધ્યક્ષ પાસે સત્તા છે કે એ લોકસભાની કાર્યવાહીને મોકૂફ રાખી શકે છે। એવી જ રીતે જો રાજ્યસભામાં કોરમની પૂર્તિ ન હોય તો રાજ્યસભાના અધ્યક્ષ પાસે એ સત્તા છે કે એ રાજ્યસભાની કાર્યવાહીને મોકૂફ રાખી શકે છે। અનુચ્છેદ 85 અનુસાર રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે છે, સત્રની સમાપ્તિ કરી શકે છે અને આ ઉપરાંત તેઓ લોકસભાનું વિસર્જન પણ કરવાની સત્તા ધરાવે છે। પરંતુ આ માટે રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ લેવી અનિવાર્ય છે। રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળ અથવા તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ અનુસાર સંસદનું સત્ર બોલાવે છે અને સત્રની સમાપ્તિ કરે છે। લોકસભા અને રાજ્યસભાના વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્ર મળવા જોઈએ અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ। સામાન્ય રીતે વર્ષમાં સંસદના 3 સત્રો મળે છે। પહેલું છે અંદાજપત્ર સત્ર એટલે કે બજેટ સેશન, જેનો સમયગાળો ફેબ્રુઆરીથી મે સુધીનો હોય છે। બીજું છે ચોમાસું સત્ર એટલે કે મોન્સૂન સેશન, જેનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો હોય છે। અને ત્રીજું છે શિયાળુ સત્ર એટલે કે વિન્ટર સેશન, જેનો સમયગાળો નવેમ્બરથી ડિસેમ્બર સુધીનો હોય છે। આ 3 સત્રોમાં બજેટ સત્ર છે એ સૌથી લાંબુ અને મહત્વનું હોય છે અને શિયાળુ સત્ર એ સૌથી નાનું હોય છે। સંસદના સત્રને બોલાવવાની સત્તા તેમજ સત્રની સમાપ્તિ કરવાની સત્તા અનુચ્છેદ 85 અનુસાર રાષ્ટ્રપતિ પાસે છે। આ ઉપરાંત અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ લોકસભાને વિસર્જન કરવાનો અધિકાર પણ ધરાવે છે, પરંતુ રાષ્ટ્રપતિને લોકસભાના વિસર્જન માટે મંત્રીમંડળ એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ લેવી પડે છે। તેના આધારે જ રાષ્ટ્રપતિ લોકસભાના વિસર્જનનો નિર્ણય લઈ શકે છે। સંસદના સત્રને બોલાવવાની સત્તા તેમજ સત્રની સમાપ્તિ કરવાની સત્તા અનુચ્છેદ 85 અનુસાર રાષ્ટ્રપતિ પાસે છે। આ ઉપરાંત અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ લોકસભાને વિસર્જન કરવાનો અધિકાર પણ ધરાવે છે, પરંતુ રાષ્ટ્રપતિને લોકસભાના વિસર્જન માટે મંત્રીમંડળ એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની સલાહ લેવી પડે છે। તેના આધારે જ રાષ્ટ્રપતિ લોકસભાના વિસર્જનનો નિર્ણય લઈ શકે છે। રાષ્ટ્રપતિ પોતાની મરજી મુજબ લોકસભાના વિસર્જનનો નિર્ણય લઈ શકતા નથી। અનુચ્છેદ 87 અનુસાર રાષ્ટ્રપતિ લોકસભાની ચૂંટણીના પ્રથમ સત્રને સંબોધિત કરે છે, એટલે કે જ્યારે પણ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ સત્ર મળે છે તો એ સત્રને સંબોધન રાષ્ટ્રપતિ કરે છે। આ ઉપરાંત દર વર્ષે પ્રથમ સત્ર મળે તે સત્રમાં પણ રાષ્ટ્રપતિ ગૃહને સંબોધન કરે છે। દર વર્ષે મુખ્યત્વે 3 સત્રો મળે છે, બજેટ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર, જેમાં બજેટ સત્ર એ વર્ષનું પ્રથમ સત્ર હોય છે। આથી રાષ્ટ્રપતિ એ બજેટ સત્રને સંબોધિત કરે છે, જ્યારે સામાન્ય રીતે મોન્સૂન સેશન અને વિન્ટર સેશનને રાષ્ટ્રપતિ સંબોધિત કરતા નથી।